હેલો ફ્રેન્ડ્સ ગઈકાલે આપણે યુનિટ ફોર કોલ ઓફ ધ હિલ્સ ની અંદર સધ્યાય પોથીમાં આપણે શરૂઆત કરી હતી ક્વેશ્ચનના આન્સર્સ લખવાની તો ફ્રેન્ડ્સ આપણે સેવન સુધીના પેરેગ્રાફ કર્યા હતા તો આજે આપણે નંબર એટ પેરેગ્રાફ કે જ્યાંથી આપણું બાકી છે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીશું તો ફ્રેન્ડ્સ અને આશા રાખું છું કે તમે બધાએ સ્વાદે પોથીની અંદર ક્વેશ્ચનના આન્સર્સ લખ્યા હશે તો આજે આપણે આઠમા પેરેગ્રાફથી બાકી છે તે આપણે કન્ટિન્યુ કરીશું તો ફ્રેન્ડ્સ જોજો બુકમાં અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની હી પુસ્ટડ હર ઇન અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર But forgot to close the small window at the back. The same night, Chandni made the window her passage to freedom. Friends, in you know first question what did Abu Khan do? Abu Khan? Sunkariu. So, friends, in our know, answers, ma Abu Khan pushed her into a small hut. એન્ડ શટ ધ ડોર છે ને ઘણું સિમ્પલ ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન હાઉ ડીડ ચાંદની એસ્કેપ કે ચાંદની કેવી રીતે ભાગી ગઈ એસ્કેપ એટલે કે ભાગી જવું ચાંદની એસ્કેપ ફ્રોમ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક કેમકે ફ્રેન્ડ્સ અબુમિયાએ એને એક નાની અમથી ઝૂંપડીમાં ધકેલી દીધી હતી અને દરવાજો બંધ કરી દીધો હતો પરંતુ હટની પછાડી જે નાનીયમથી બારી છે એ બંધ કરવાનું ભૂલી ગયો હતો અને ચાંદની એ જ બારીને પોતાનો ભાગવા માટેનો રસ્તો બનાવે છે અને ભાગી છૂટે છે ફ્રેન્ડ્સ હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોજો પેરેગ્રાફ નંબર નાઇન હું પેરેગ્રાફની ફર્સ્ટ લાઈન અને લાસ્ટ લાઈન વાંચીશ તમારે બાકીનું વાંચી લેવાનું છે વેન ચાંદની રીચડ ધ હિલ ટોપ ત્યાંથી લઈને હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ ત્યાં સુધીનો પેરેગ્રાફ છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમારે પેરેગ્રાફ વાંચી લેવાનો છે હું ફર્સ્ટ ક્વેશ્ચન્સ પર જઈ રહ્યો છું ફર્સ્ટ ક્વેશ્ચન્સ ॉट वर चांदनी इमोशन वेन सी रीच दिलॉप वेन सी रीच दिलॉप सी वोज ओवर फ्लोंगीट चांदनी फीलनी केव अन्व करतीट डीज चांदनी फील

नेक्स्ट क्वेश्चन व्हाट डिड चांदनी डू चांदनीए शू कर फील अबाउट अबू खान्स हाउस के चांदनी अबू खान घर विषे अनुभव करती फील एट अन्व तो हाउ डिफरंट ऑल धीज वॉज फ्रॉम अबू खान्स प्रिजन हाउस નેક્સ્ટ પેરેગ્રાફ પેરેગ્રાફ નંબર ટેન ફ્રેન્ડ્સ ધ સન ડિસઅપિયર બિહાઈન્ડ ધ હિલ્સ ત્યાંથી લઈને હી ન્યૂ દેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ ત્યાં સુધીનો પેરેગ્રાફ જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન ડિસ્ક્રાઇબ ધ હિલ ટોપ આફ્ટર સનસેટ ફ્રેન્ડ્સ ડિસ્ક્રાઈબ એટલે કે વર્ણન કરવું હિલ ટોપ આફ્ટર સનસેટ સનસેટ એટલે આથમવું સૂર્યના આથમ્યા બાદ હિલટોપ કેવું દેખાય છે તેનું વર્ણન કરવાનું છે આફ્ટર સનસેટ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ એન્ડ ફ્લાવર્સ એન્ડ ટ્રીઝ વિન્ડ સ્ટોપ બ્લોવિંગ ધેર વોઝ અ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ ફેન્ડ્સ અહીં આખું સેન્ટન્સ આવે તેવું ન હતું એના માટે હું એ ડોટ ડોટ કર્યા છે પરંતુ તમારે પેરેગ્રાફની અંદરથી આનો આન્સર્સ લખવાનો છે ફ્રેન્ડ્સ તો આના આન્સર્સમાં આવશે આફ્ટર સનસેટ ધ ડાર્કનેસ કવર ધ ગ્રાસ એન્ડ ફ્લાવર એન્ડ ટ્રીઝ ધ વિન્ડ સ્ટોપ બ્લોઈંગ દેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ એન્ડ ઓવલ હુટેડ ફ્રોમ અ હોલ

ડેવિલ આપણે લીધું છે વોટ ડીડ ધ ડેવિલ્સ નો કે ડેવિલને શું ખબર હતી તો આનો આન્સર્સ પણ છે ફ્રેન્ડ્સ ડેવિલ્સ ન્યૂ નો નો ન્યૂ ભૂતકાળનું રૂપ મૂકવાનું છે ડેવિલ્સ ન્યૂ ધેટ ધીસ ગોડ વોઝ ઓલ્સો હિઝ ફૂડ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ ફ્રેન્ડ્સ પેરેગ્રાફ નંબર ઇલેવન ધ વુલ્ફ એન્ડ ધ ગોટ ટક ધર હેડ ત્યાંથી લઈને બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી ડિસ્ક્રાઇબ ધ વુલ્ફ ફ્રેન્ડ ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિસ્ક્રાઈબ ધ વુલ્ફ વુલ્ફનું વર્ણન કરો વુલ્ફ કેવું હતું કેવું દેખાતો હતો તેના વિશેનું વર્ણન કરવાનું છે ફ્રેન્ડ તો એના આન્સર્સમાં આવશે કે વુડ વોઝ અ બીગ એન ફેરોશિયસ ઓકે ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન હાઉ ડીડ ચાંદની પ્રિપેર ફોર ધ ફાઇટ કે ચાંદની ફાઇટ માટે કેવી રીતે પ્રિપેરેશન કરી કેવી તૈયારીઓ કરી તો એના આન્સર્સમાં આવશે Chandni stood firm on her legs, head slightly bent, and her strong horn aimed at the devil. Next page. Friends, paragraph number 12, the fight began. ત્યાંથી લઈને વોઝ ગેટિંગ રેડી ટુ ડેવર હર ત્યાં સુધીનો પેરેગ્રાફ છે હાઉ લોંગ ડીડ ધ ફાઇટ ગો ઓન ફ્રેન્ડ્સ આનો આન્સર્સમાં તમે લખી શકો છો ધ ફાઇટ ગોઈંગ ઓન અંટિલ ધ ફર્સ્ટ રે ઓફ ધ સન સો Friends and answers say the fight going on until the first ray of the sun. Next, write two sentences that show the sun was about to rise. In an answers, ause, the star began to disappear one by one. A faint light appeared in the east. Friends. જ્યારે સવારે સૂર્ય ઉગે છે ત્યારે જે આપણને રાત્રે તારાઓ દેખાય છે તે બધા અદ્રશ્ય થતા જાય છે અને પૂર્વ તરફ એક અજવાળું પ્રકાશિત થાય છે કેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો ફ્રેન્ડ્સ ઘણું સિમ્પલ છે ધ સ્ટાર્સ બિગન ટુ ડિસઅપિયર વન બાય વન એન્ડ અ ફેન્ટ લાઇટ અપિયર ઇન ધ ઇસ્ટ ફ્રેન્ડ્સ બાકીના જે ક્વેશચન્સ છે એ તમારે લખી દેવાના છે હવે આપણે જોઈએ તેરમો પેરેગ્રાફ તેરમો પેરેગ્રાફ અ ફોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન અ ટ્રી ત્યાંથી લઈને સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર ફ્રેન્ડ્સ ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઓર ધ બર્ડ્સ ડિબેટિંગ કે પક્ષીઓ શેની ચર્ચા કરતા ધ બર્ડ્સ વોઝ

એ પણ તમારે કરવાનું છે ત્યારબાદ ક્વેશ્ચન થ્રી રાઇટ હુ સે ટુ હોમ ધ ફોલોઇંગ સેન્ટન્સ કોણ કોને કહે છે ઘણું સિમ્પલ છે એ પણ કરવાનું છે ફ્રેન્ડ્સ ત્યારબાદ છે ફિલ ઇન ધ બ્લેન્કસ ઇન શોર્ટ ફ્રેન્ડ્સ જે કંઈ પણ સોધ્ય પોથીની અંદર આપ્યું છે એ બધું તમારે કરવાનું છે ફ્રેન્ડ્સ ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં હું એ અમુક ફિલ ઇન ધ બ્લેન્ક્સ એક તમને સેમ્પલ બતાવી દીધું છે તે પ્રમાણે તમારે બ્રેકેટની અંદરથી વર્ડ્સ લઈને એને ફિલઅપ કરવાની છે ત્યારબાદ છે નંબર ફાઈવ ક્વેશ્ચન કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ્સ તો ફ્રેન્ડ્સ એ પેરેગ્રાફની અંદર ક્રિયાપદનું રૂપ તમારે ખાસ જોવાનું છે કે સેન્ટન્સ ભૂતકાળનું છે ભવિષ્યકાળનું છે કે વર્તમાન કાળનું છે તે પ્રમાણે એની ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની છે ત્યારબાદ ફ્રેન્ડ્સ કમ્પ્લીટ ધ ડાયલોગ ય ય ય ય યુઝિંગ ધક્સપ્રેશન ગીવન ઇન ધ બ્રેકેટ એ પણ તમારે કરવાનું છે ત્યારબાદ છે ફ્રેન્ડ્સ મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન દે કન વે સેવન ફ્રેન્ડ્સ ઇન શોર્ટ હું તમને કહું છું કે સ્વાધ્યય પોની અંદર જે ફર્સ્ટ ક્વેશ્ચન્સ છે રીડ ધ એક્સ્ટ્રેક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ત્યાંથી લઈને આખી સ્વાધ્યય પો એટલે કે યુનિટ ફોર તમારે કમ્પ્લીટ કરવાનું છે સ્વાધ્યપોથીની અંદર ટોટલ ટેન ક્વેશ્ચન છે સ્વાધ્યયપોથી અંદર એ બધા જ તમારે ફ્રેન્ડ્સ કમ્પ્લીટ કરવાનું છે અને જે ક્વેશ્ચન નંબર ટેન છે એ પેરેગ્રાફ છે ફ્રેન્ડ્સ રાઇટ ધ પેરેગ્રાફ ઇન અબાઉટ ફિફ્ટી વર્ડ ઓન માય પેટ જો તમને આવડતું હોય તો તમે લખી શકો છો પરંતુ હું તમને કરાવીશ આ માય પેટ્સનો જે એસે છે એ હું તમને કરાવીશ ત્યારબાદ જ લખજો તો દસ નંબરનો ક્વેશ્ચન જે છે એ તમે બાકી રાખજો હું અહીંથી તમને એસે કરાવીશ ત્યારબાદ એ તમારે બુક્સમાં લખવાનું છે ફ્રેન્ડ્સ ઓકે ફ્રેન્ડ્સ કંઈ પણ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો ફ્રેન્ડ્સ બાકીનો આપણે નેક્સ્ટ ક્લાસીસમાં જોઈશું ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ